જોઈએ આજના સમાચાર. કોરોનાના કપડા કારમાં ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જે બાદ આજે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના કપડા કારમાં વચ્ચે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તે મામલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. પરીક્ષા અંગેની ચર્ચા માટે આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય મિટિંગ મળી હતી. તેમાં નક્કી થયા પ્રમાણે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહોની પરીક્ષાઓ તારીખ 1/7/21 ગુરુવારથી ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં 1,40,000 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એમ કુલ 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. દર વર્ષની ચાલુ પદ્ધતિ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહ ભાગ 1 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ 2 વર્ણનાત્મક 50 ગુણની 3 કલાકની પરીક્ષા રહેશે. આ જ પ્રમાણે સામાન્ય પ્રવાહની 100 ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની 3 કલાકની રહેશે. સંપૂર્ણ SOPનું ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના તંત્રને આપી છે. સરકાર વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય, ભાવિ અને કેરિયર એ ત્રણેયનું ધ્યાન રાખે એવી સૂચના માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી સમગ્ર તંત્રને આપવામાં આવી છે. SOP પ્રમાણે પરીક્ષા ખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડો એમાં જરૂરી વધારો કરવામાં આવશે. વિદ્યાર્થીને પોતાના નિવાસસ્થાનથી નજીકમાં નજીક તાલુકા મથક ઉપર કેન્દ્ર મળી રહે, પરીક્ષા કેન્દ્ર મળી રહે, એની સુવિધા મળી રહે એ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. કોરોના સંબંધિત કોઈ પણ કારણસર કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો 25 દિવસ બાદ સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષાની તક આપવામાં આવશે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થી રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ની 12ની વિજ્ઞાનની અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબ પદ્ધતિ આગામી તારીખ 1/7/2021 ગુરુવારની યોજાશે। અત્યારે સમાચારમાં બસ આટલું જ। વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય 37 જનતાનો અવાજ।